નમસ્કાર, આપની સાથે હું અંકિતા રાઠોડ. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુર જામગઢોરાણાની આગામી વિધાનસભાની સીટની દાવેદારી નોંધાવતા મંત્રી જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી જસુબેન કોરાટ. ક્લેટામાં આજે પાટીદાર સમાજ સમિતિ દ્વારા હાર્દિક પટેલનું કર્યું સ્વાગત. કંડલા પોર્ટમાં જલદ કેમિકલમાં ભડકેલી આગમાં એક વ્યક્તિનું ભડથું. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે સમાચારને જોઈએ વિગતવાર. ધોરાજીના કૈલાસનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નખાયેલ પાણીની પાઇપલાઇન 24 કલાકમાં તૂટતા લોકોમાં રોષ ફેલાયો. ધોરાજીના કૈલાસનગર વિસ્તારમાં ગઈકાલે પાલિકા દ્વારા નખાયેલ પાણીની પાઇપલાઇન આજ રોજ માત્ર 24 કલાકના સમયમાં જ તૂટી પડી હતી અને જય અંબે ગરબી મંડળ પાસે પાણી ભરાયા હતા, જેને કારણે આજરોજ ગરબી સંચાલકોએ ગરબી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે, જેથી આસપાસની ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળેલ હતો. મારું નામ શિલ્પાબેન દિનેશભાઈ સિંગાડા છે. હું કૈલાસનગરમાં રહું છું. અમારું વોર્ડ નંબર 12 છે. આજે અમારા કૈલાસનગરમાં ગરબી મહોત્સવ છે, તો એને પાણીની લાઇન તૂટી ગઈ. એને હિસાબે અમારી ગરબી શું બંધ રહી છે અને પાણીની આજે જ લાઇન નાખીશ ને આજે તૂટી ગઈ છે. અને પાણીને હિસાબે કોઈ કોઈ ક્યાંય જઈ શકતો નથી. કોઈ સ્કૂલમાં જવું હોય, સ્કૂલના છોકરાઓ બસમાં આવે તેડવા જવું હોય તો સ્કૂલમાંથી ને બસ અહીં કોઈ આવતી નથી, અને તો છોકરાઓને તેડવા જવું કેમ. મુનાફ બકાલી, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. ખાતે ભાજપ નિરીક્ષણ શંકરસિંહ ચૌધરી આગળ ચૂંટણી લડનાર ઉમેદવારોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપ અને કોંગ્રેસે ગત વિધિઓ તેજ કરી દીધી છે. આજે હિંમતનગર ખાતે ભાજપ નિરીક્ષક શંકરસિંહ ચૌધરી આગળ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ એક રીતે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. વહેલી સવારથી જ તલોદ પ્રાંતિજ વિધાનસભા, હિંમતનગર વિધાનસભા, ઈડર વિધાનસભા અને ખેડ બ્રહ્મા વિજયનગર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લાના જે અપેક્ષિત છે એ તમામ લોકોને સાંભળવાની પ્રક્રિયા ચાલે છે. મને આનંદ છે કે સાબરકાંઠા જિલ્લાની અંદર જે પ્રમાણે ઉત્સાહનો માહોલ થયો છે તે પ્રમાણે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. અત્યારથી જે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરે એની અંદર અમે એક મત બનીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરશું. એ એક મત સાથે હું માનું છું કે 151 પ્લસની જે કલ્પના છે ભારતીય જનતા પાર્ટીની, એમાં સાબરકાંઠા જિલ્લાનું ખૂબ મોટું યોગદાન રહેશે. હાર્દિક પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર. જેતપુરના પોલીસને ખુલ્લી ચેલેન્જ, કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી. એક મહિનાના ચોરીમાં અનેક બનાવોમાં વધુ એક કિસ્સો ચોરીનો. જેતપુરમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ અપાઈ હોય તેમ એક મહિનામાં અનેક ચોરીના કિસ્સાઓ બન્યા છે. ત્યારે હજુ ગઈકાલે જ નવા પીઆઈ તરીકે પલ્લાચાર્યની નિયુક્ત થયાના થોડા કલાકોમાં જ ગત રાત્રિના જેતપુરના દાદા પાર્કમાં આવેલ એક બંગલામાં મકાન માલિક ઉપરના માળે સૂતા હતા ત્યારે નીચેના રૂમમાં ચોરોએ પોતાની કળા કરી રૂપિયા 27,000ના મુદ્દામાલની ચોરી કરીને ત્યાંથી નાસી છૂટ્યા. ત્યારે સીસીટીવી કેમેરામાં તેમાંથી બે ચોરો તીસરી આંખમાં કેદ થઈ ગયા છે, જેને પકડવા નવનિયુક્ત પીઆઈ પલ્લાચાર્યએ તપાસના ચક્રો ગતિમાન કરેલ છે. નિલેશ મારૂ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. જામકંડોરાણાના ચરેલ ગામે ખેતીકામ કરતા બે મજૂરો પર વીજળી પડતા બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું. જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે ખેતીકામ કરતા બે ખેત મજૂર પર વીજળી પડતા બંને શ્રમિકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. બંને શ્રમિકના વારસદારોને સહાય માટે યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતા તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4-4 લાખની સહાય કરી હતી અને બંને શ્રમિકના વારસદારોને સાજડિયાળી ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રવીણ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જામકંડોરણા. માળિયા હાટીનાના અમરાપુરની અંકુર વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી. માળિયા હાટીના અમરાપુર ગામે અંકુર વિદ્યાલયમાં ધોરણ 1-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. શાળા સંચાલક ભગતસિંહભાઈ સણકાંત દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું
અને શાળાના બાળકો આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવતો તહેવાર નવલા નોરતા મુક્ત મને માણી રહ્યા છે. શાળાના બાળકોમાં રમતગમત ક્ષેત્રે ખેલદીલી વધે તેમજ ગરબા હરીફાઈમાં ભાગ લઈ શાળા તેમજ ગામનું નામ રોશન કરે તેવા પ્રયાસ કરવા માટે શાળા સંચાલક ભગતસિંહ ઝણકાત હંમેશા તત્પર રહે છે. રમેશ કાળિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના. જસદણ વિછીયા વિધાનસભા 72માં ચૂંટણીની શરૂઆત થતા ઉમેદવારો મેદાનમાં આવ્યા. જસદણ વિછીયા વિધાનસભા 72ની બેઠક સીટ ઉપર ચૂંટણીનો જંગ શરૂ થયો. ઉમેદવાર ચૂંટણી ઉમેદવારની દાવેદારી પત્ર નોંધાવવા રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જસદણ અને વિછીયા તાલુકાની વિધાનસભાની ચૂંટણી ઉમેદવારી માટે ભારતીય જનતા પાર્ટીમાંથી કોળી સમાજના વિછીયા તાલુકાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા, જસદણમાંથી પટેલ સમાજના ગજેન્દ્રભાઈ રામાણી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ વોગરા અને અન્ય સમાજમાંથી ઉમેદવારીની દાવેદારી નોંધાવેલ છે. સમીકરણો જોતા એવું લાગી રહ્યું છે કે જસદણ વિછીયાની સીટ પર ખરેખર ભાજપને વિજય મેળવવો હોય તો આવનારી ચૂંટણીમાં જસદણ વિછીયા વિધાનસભાની સીટ જીતવા માટે કોળી સમાજના ઉમેદવારની જરૂર છે. હવે દાવેદારીમાં તો પહેલા જસદણ શહેર પછી વિછીયા. હવે જે લોકોને બોલાવવામાં આવ્યા હતા અમને એવું થોડુંક એમાં એવું બતાવે છે કે ભાઈ આમાં એકતરફી વલણ થોડુંક અપનાવી શકે એવું અત્યારે બતાવણું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ દાવેદારી કરવા જાય એટલે એને પહેલાં તો એક પછી એક બોલાવવા પડે, બોલાવીને એને પૂછવું પડે કે ભાઈ તમે દાવેદારી કરવા આવ્યા છો તો તમે જસદણ તાલુકાની ટકાવારી પ્રમાણે અને જ્ઞાતિ વાઇઝ કેટલી વસ્તી છે. દેવરાજ મકવાણા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, વિછીયા. જેતપુર જામકંડો રાણાને વિધાનસભાની સીટની દાવેદારી નોંધાવતા મંત્રી જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી જસુબેન કોરાટ. આગામી ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકંડોરના વિધાનસભાના ઉમેદવારોની દાવેદારી માટે રાજકોટ ખાતે જિલ્લા કાર્યાલયમાં સેન્સ લેવામાં આવેલી, જેમાં વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારે તેમના સમર્થનમાં જેતપુર પંથકમાંથી અનેક લોકો રજૂઆત કરવા આવેલ, ત્યારે પૂર્વ મિનિસ્ટર જસુબેન કોરાટે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી અને જેતપુર જામકંડોરના પંથકના ટેકાદારોએ પણ સમર્થન આપેલું હતું. ત્યારે જેતપુર જામકંડોરના પંથકના ભાજપના ઉચ્ચ કક્ષાના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપના કોઈપણ આગેવાન ઉમેદવાર તરીકે જાહેર થશે તેમની સાથે હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. માણાવદર ખાતે હાર્દિક પટેલના રોડ શોમાં વાહનો સાથે અનેક લોકો જોડાયા અને હાર્દિક પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું. માણાવદર ખાતે હાર્દિક પટેલના રોડ શો દરમિયાન 100થી વધુ વાહનોના કાફલા સાથે રોડ શોમાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હાર્દિક પટેલનું લોકોએ અનેક વિસ્તારોમાં ભારે ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું. આ રોડ શોની શરૂઆત સાંજે 7:30 કલાકે ગઢવા ફાટકથી ભવ્ય સ્વાગત કરી સિનેમા ચોક, બહારપરા ચોક, પોલીસ સ્ટેશન ચોક, ગાંધી ચોક, પટેલ ચોકમાં પટેલ ચોક ગરબી મંડળ થઈને સરકારી વેબ્રિજ મિતળી દરવાજાથી રામજી પરબ જીન એન જીમીલ પહોંચી હતી અને માં ઉમા ખોડલની આરતી કરી હતી. ક્ષત્રિય સમાજ, સોની સમાજ, લુહાણા સમાજ, સથવારા સમાજ, કોળી સમાજ, અન્ય તમામ સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ લોકોએ મારું સ્વાગત કર્યું. સ્વાભાવિક રીતે આજે ત્રીજું નોરતું છે અને આપણે સૌ લોકો અહીંયા નવરાત્રીના પ્રસંગે ભેગા થયા છે. ખુશીની પણ વાત છે અને ક્યાંક દુઃખીની પણ વાત છે કે આટલા બધા સમય હોવા છતાંય 2 વર્ષથી સમાજ હિતની લડાઈ લડવા છતાંય એક જ ગરબે એક સમાજ જો ગરબા ના ગાઈ શકે તો અમારી લડાઈ અમને એવું લાગે છે કે અમે ખોટી લડી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે દુઃખ હશે, કદાચ આપણે ભૂલ કરીએ છીએ, કદાચ કોઈ બીજાએ કરી હશે, પણ આ નવરાત્રીના દિવસોમાં જ્યાં ભક્તિ કરવાનો સમય હોય અને સામાજિક
અને આર્થિક રીતે કે રાજનૈતિક રીતે છેલ્લા બે વર્ષમાં જે પણ કઈ આપણે લોકોએ મેળવ્યું છે એ કાયમ માટે જાળવી રાખવાની જવાબદારી આપણા સૌ લોકોની છે। ત્યારબાદ હાર્દિક પટેલે વિશાળ સભાને સંબોધતા સરકારને આડે હાથ લેતા કહેલ કે ગાંધીનગરના ગુંડાઓ મુંડાઓને 2017ની ચૂંટણીમાં મૂળમાંથી ઉખાડીને ફેંકી દો, પાટીદારોના ભાગલા પાડવાની ગંદી રાજરમત આ લોકો રમી રહ્યા છે, ત્યારે પાટીદારોએ એક થઈ રહેવાની હાકલ કરી હતી। ત્યારે હાજર રહેલા પાટીદારોએ જય સરદાર જય પાટીદાર જયમાં ઉમા ખોડલના નારા લગાવ્યા હતા। આ સભા અને રોડ શોમાં તમામ કોમ અને જ્ઞાતિના લોકોએ હાજરી આપી હતી, જેમાં મુસ્લિમ સમાજ, સિંધી સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકો સભામાં હાજર રહ્યા હતા અને હાર્દિક પટેલને સ્વાગત સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। ભીમભાઈ ગરેજા સાથે વનરાજ ચૌહાણ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માણાવદર। નવયુગ ગરબીએ નવલા નોરતાનો ઉમંગભેર પ્રારંભ કર્યો। ઉપલેટામાં છેલ્લા 40 વર્ષથી અવિરત ચાલતી નવયુગ ગરબીમાં નાની મોટી બાળાઓનો વેશભૂષાનો ફેન્સી રાસ, ડાકલા રાસ તેમજ મહિષાસુર વધનો રાસ જોવો એ એક લાહવો છે। છેલ્લા 40 વર્ષથી અવિરતપણે ચાલતી દેશની પુરાણી ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતી નવયુગ ગરબી નવરાત્રી મહોત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવે છે। આજના ડિસ્કો પાર્ટી પ્લોટના યુગમાં નાની નાની બાળાઓની ગરબીઓ બંધ થતી જાય છે, ત્યારે નવયુગ ગરબીએ આજે પણ એ જૂના રીતરિવાજો મુજબની એક મહિના સુધી જુદા જુદા પ્રાચીન રાસની પ્રેક્ટિસ કરાવી તેમજ સંગીતમાં પણ આધુનિક સંગીતના સાધનોને બદલે હાર્મોનિયમ, ઢોલ, તબલા સાથે રાસ રમાડવાની પરંપરા જાળવી રાખી છે। હાલમાં ઉપલેટામાં આ ગરબી એકમાત્ર ગરબી કહેવાય છે। નમસ્કાર, ઉપલેટાની અંદર નવયુગ ગરબી મંડળ છેલ્લા 3.5 દાયકાથી વધુ એટલે કે શાનદાર 38 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે। ઉપલેટાની અંદર પ્રાચીન અર્વાચીન રાસવાળી ગરબી માત્ર એક જ ગરબી નવયુગ ગરબી મંડળ છે। સમગ્ર સમાજ અર્વાચીન તરફ ભાગી રહ્યો છે, ત્યારે ઉપલેટા શહેરની નવયુગ ગરબી મંડળની ટીમ માત્ર ને માત્ર આદ્ય શક્તિની આરાધના અને ભક્તિ શક્તિ સાથે વર્ષોથી આવી રીતે ચાલી રહી છે। કાનભાઈ સુવા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। હિંમતનગરના રૂપલ ગામમાં આ વખતની નવરાત્રી બની લોહિયાર। ગામના બે જૂથ વચ્ચે નવરાત્રી ચોકમાં મારામારી થતા એક વ્યક્તિનું થયું મોત। હિંમતનગર તાલુકાના રૂપાલ ગામમાં આ વખતે નવરાત્રી લોહિયાળ બની ગઈ હતી। નવરાત્રીના પ્રારંભે જ ગામ લોકોનો હર્ષોલ્લાસ મોતના માતમમાં ફેરવાઈ ગયો। ગામના એક જ સમાજના બે જૂથો વચ્ચે નવરાત્રી ચોકમાં જ મારામારી થઈ હતી, જેમાંના 4 ઈસમોએ ભેગા થઈને એક આધેડને માર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જૂની અદાવતના કારણે આ આખી ઘટના બની હોય તેવું જાણવા મળ્યું છે। આ અદાવત રાખીને ગઈકાલે 4 ઈસમોએ હુમલો કરતા સતીશભાઈ પટેલનું મોત નીપજ્યું હતું। હાલમાં તો આ હત્યાને લઈને ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર પરિસ્થિતિ ઊભી થઈ છે। એક તબક્કે તો મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો, બાદમાં જિલ્લા પોલીસવાળાની દરમિયાનગીરી બાદ આ મામલો થાળે પડ્યો હતો। પેનલ ડૉક્ટરથી પીએમ કરાવી, પેનલ ડૉક્ટરમાં ડૉક્ટર શ્રીનો અભિપ્રાય મળ્યો તો ખરેખર મર્ડર જ છે, તેમ છતાં ઓફિશિયલ રિપોર્ટનો આવવાનું બાકી છે, આરોપી શોધવાની તજવીજ ચાલુ છે। મારું નામ પટેલ સંકેત કુમાર સતીશભાઈ છે। હું માડવડી જોવા ગયો હતો ત્યારે હિરેનભાઈ રમેશભાઈના છોકરા મારી ફેટ પકડી, હું પછી મારા પપ્પાને ઘરે બોલાવવા ગયો। મારા પપ્પાએ ત્યારે 6-7 જણાએ હુમલો કરીને મારા પપ્પાને જાનથી મારવાની કોશિશ કરી તો તેમનું મૃત્યુ પામ્યું, તો તેમના ઉપર કાયદેસર હુકમ ચલાવવાની વિનંતી છે। હાર્દિક પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર। ઉમેદવારો આવી જતા ઘણા ફોર્મ ભરાયા, જેમાંથી ઘણા ઉમેદવારો નાપાસ થયા હતા। રાજકોટ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ DYSP AS ગોહિલ સાહેબ તથા જિલ્લા હોમગાર્ડ ઇન્સ્ટ્રક્ટર PSI અશોકસિંહજી ગોહિલની ઉપસ્થિતિમાં ખાલી પડેલી જગ્યામાં આ ભરતી 5 વર્ષ બાદ કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોએ વજન, ઊંચાઈ, છાતી, દોડ, ગોળાફેંક, પુલઅપ્સ અને છેલ્લે ઓરલ જેવી કસોટીઓ પાસ કરવી પડે છે, જેમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની ઓરલ ટેસ્ટ બાકી છે, જે હવે પછીની તારીખની જાહેરાત કરવામાં આવશે। PSI ગોહિલ, રાજકોટ, આજની તારીખમાં
તારીખ 23/9/2017 ના રોજ હોમગાર્ડની ભરતી કરવા આવેલ, જેમાં 271 માણસો આવેલ, એમાં અત્યારે રનિંગ અને શારીરિક ફિઝિકલ ફિટનેસની અંદર. કાનભાઈ સુવા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા. કંડલા પોર્ટમાં જલદ કેમિકલમાં ભડકેલી આગમાં એક વ્યક્તિનું ભડથું. કંડલા બંદરે ઓઇલ જેટી નંબર 2 પર લાંગરેલા કેમિકલ ભરેલા શિપમાંથી ફ્રેન્ડ્સ ગ્રુપના સ્ટોરેજ સેન્કમાં હેક્ઝિન નામનું કેમિકલ અનલોડિંગ કરવાની પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા સીએમ તાતારાવ નામનો 40 વર્ષીય મજૂર ભડથું થઈ ગયો હતો. દુર્ઘટનામાં અન્ય 2 જણાને પણ નાની મોટી ઈજા થઈ હતી. ભગુભાઈ આહિર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ભુજ. શહેરા તાલુકાના ચાંદલગંજના ખેલૈયાઓએ ગરબા મહોત્સવમાં રમઝટ બોલાવી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો સૌથી મોટામાં મોટો ગણાતો ચાંદલગઢનો ગરબો છેલ્લા 17 વર્ષથી ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગરબા ખેલાય છે. આ ગરબામાં પંચમહાલ સહિતના અન્ય જિલ્લાઓના ખેલૈયાઓ ગરબે ઘૂમવા આવતા હોય છે. તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને ઉમંગભેર પૂરી રાત સુધી ગરબાની રમઝટ બોલાવતા હોય છે. માતાજીના નવરાત્રિના ગરબા કરીએ છીએ, કલાકારો સૌરાષ્ટ્ર ઉત્પન્નાઈએ છીએ, ભારત વિસ્તારની પ્રજા, કચ્છ જિલ્લાની પ્રજા, વૈજાગર જિલ્લાની પ્રજા, આ બધી પ્રજા વગર પૈસે જેને મનોરંજન કરવું છે, માતાજીની આરતી ગાવી છે, માતાજીના ગરબા ગાવા છે, એ કોઈ પણ ચાર્જ વગર 200 લીધા સિવાય અહીંયા શાંતિથી ગરબા ગવાય છે. ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, શહેરા. ગાંધીધામ અંજારના દર્શનાર્થીઓના છગડા અને ટ્રેલર સાથે અકસ્માત થતા 2 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા. માતાના મઠના દર્શન કરી પરત ફરી રહેલા ગાંધીધામ અંજારના દર્શનાર્થીઓના છકડા અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ઘટના સ્થળે જ 9 વર્ષની બાળકી સહિત 2 લોકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં ઘાયલ વધુ 1 બાળકે રાત્રે સારવાર દરમિયાન જીકે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. દુર્ઘટનામાં 14 લોકોને નાની મોટી ઈજા થતા તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આવો ગંભીર બનાવ બનવા છતાં અંજાર પોલીસ મથકે જાણે કોઈ ધણી ધોરી જ ના હોય તેમ કલાકો સુધી કોઈ સત્તાવાર વિગતોની નોંધ કરવામાં આવી નહોતી. ભગુભાઈ આહિર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ભુજ. પાટીદાર સમાજ સમિતિ દ્વારા હાર્દિક પટેલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે 2017ની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ઉપલેટા તાલુકાના કોલકી, ભાયાવદર, પાનેલી જેવા અનેક જગ્યાએ રોડ શો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે. આ રોડ શોમાં હાજર રહેલ પાટીદારોએ જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા ખોડલના નારા લગાવ્યા હતા. પત્ર મળ્યો નથી, મને પત્ર મળશે તો અમારી સમિતિ મળવા જશે અને સમાજના હિતમાં કોઈ પણ સારો નિર્ણય લેવાશે. અને પત્ર મળશે તો શું જવાબ આપશો? મેં કીધું કરું, સમિતિ નક્કી કરીને મળવા જશે. ઉપલેટાથી કાનભાઈ સુવા સાથે ધોરાજીથી મુનાફ બકાલી, કેટીવી ન્યૂઝ ગુજરાતી. કચ્છના માતાના મઢમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. કચ્છની પાવન ધરતીમાં આશાપુરાના મઢ જતા પદયાત્રીઓ માટે અનેક કેમ્પો અને સેવા માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ત્યારે રસ્તા પર વધારાનો કચરો પડ્યો રહેતો હોય છે જેની સફાઈ કરવા માટે આજે કચ્છની વિવિધ ટીમોએ મહેનત કરી હતી, જેમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ કલેક્ટર રેમ્યા મોહન પણ જોડાયા હતા અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભગુભાઈ આહિર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ભુજ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જઈ શકો છો. YouTube પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને Facebook અને Insta પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. ખબર અમારી.